નમસ્કાર જય ગણેશ દર્શક મિત્રો વીટીવી ની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન માં હું શાસ્ત્રી મુકુદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું

તના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ છવ્વીસ પાંચ બે હજાર ચોવીસ અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે વૈશાખ માસ કૃષ્ણ પક્ષ અને તૃતીયા કેતા ત્રીજીની તિથિ છે મૂળ નામનું નક્ષત્ર સવારે દસ અને ચોત્રીસ મિનિટ સુધી છે અને ત્યારબાદ પૂર્વા સાઠા નક્ષત્રનો પ્રારંભ થશે સાધ્ય નામનો યોગ આજે સવારે આઠ અને ઓગણત્રીસ મિનિટ સુધી હતો અત્યારે શુભ નામના યોગનો પ્રારંભ થઈ ગયો છે આજે વિષ્ટિકેતા ભદ્રા નામનું કરણ રહેશે અને બારે બાર રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજે ધન રાશિની અંદર રહેશે એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ ધન રહેશે જેના અક્ષર ભ ધ રહેશે તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર સુખમય આનંદ હોય હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ દર્શક મિત્રો વાસ્તુમાં ફોટો ફ્રેમનું મહત્વ છે આપણા જીવનની અંદર અલગ અલગ જે આપણે આકૃતિઓ જોતા હોઈએ છીએ ફોટાઓ જોતા હોઈએ છીએ એના આધારે આપણા મનની અંદર આપણા નાના મગજની અંદર એ વસ્તુ ક્રિએટ થતી હોય તો દર્શક મિત્રો ચાર ફોટા તમારું ભાગ્ય ચમકાવી શકે કેવી રીતે જોઈએ પરંતુ એ પેલા મેષ રાખે દર્શક મિત્રો જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય ને ત્યારથી એના માઇન્ડનો વિકાસ થવાનો ચાલુ થાય એટલા માટે તો અભિમન્યુએ જે યુદ્ધ જીતવા માટેના જે રણનીતિ હતી એ રણનીતિ પોતે માતાના ગર્ભની અંદર જીતી હતી અને એટલા માટે જ આપણા વડવાઓ એવું કહે છે કે જ્યારે બાળક માતાના ગર્ભની અંદર હોય ત્યારે આપણે સારા સારા પુસ્તકોનું પઠન કરવું જોઈએ સારી વસ્તુઓ જોવી જોઈએ જેથી બાળકની અંદર સંસ્કાર એ ટાઈપના આવે અને એટલા માટે જ અલગ અલગ ચિત્રો છે અલગ અલગ ફોટાઓ છે આપણું ભાગ્ય ચમકાવી શકે ઉત્તર દિશા જેને ની દિશા કહેવાય છે પૈસા પ્રાપ્તિની દિશા કહેવાય છે ઉત્તર દિશાની અંદર સવારના પૂરમાં જે પાણી પડતું હોય અને એ પડેલું પાણી જ્યારે કોઈ પણ પાંદડા ઉપર બિરાજમાન હોય એ એ ખાસ કરીને ફોટો છે એ ફોટો લગાડવામાં આવે એટલે કે પાણી પડતા જે પાંદડા ઉપર પડેલું હોય એ ફોટો જો લગાડવામાં આવે તો આર્થિક વૃદ્ધિ થાય દરેક પ્રકારના સુખોની પ્રાપ્તિ થાય ને તમારું ભાગ્ય ચમકી શકે તો ઉત્તર દિશામાં પાણી પડેલા પાંદડાવાળો ફોટો છે એ લગાડવાથી તમને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે વાત કર્ક રાશિની કરીએ કર્ક મિત્ર સાથે વાત તો કરવી છે પરંતુ એ પેલા વાસ્તુની ટિપ્સ લઈએ દક્ષિણ દર્શક મિત્રો અગ્નિ ખૂણો છે ને લિક્વિડિટી નો ખૂણો છે અગ્નિ ખૂણો છે દાંપત્ય જીવનમાં પ્રેમનો ખૂણો છે અગ્નિ ખૂણો છે એ સ્ત્રીઓ છે એટલા માટે અગ્નિ ખૂણાની અંદર હંમેશા માટે પ્રજ્વલિત દીવાનું એક ચિત્ર લગાડવું જોઈએ જે દીવા પ્રજ્વલિત થયા હોય એવા દીવાનું ચિત્ર લગાડવાથી પૈસાની આવકનું પ્રમાણ રહેશે સ્વાસ્થ્યની સુખાકારી સારી રહેશે અને દાંપત્ય જીવનમાં પણ પ્રેમ જળવાઈ રહેશે વાત સાથે વાત કરતા પહેલા આપણે વાત કરી લઈએ નૈઋત્ય ખૂણાની દર્શક મિત્રો નૈઋત્ય ખૂણો જેને દક્ષિણ અને પશ્ચિમનો ખૂણો કહેવામાં આવે આ ખૂણો રાહુ મહારાજનો ખૂણો છે આ ખૂણો આપણા પિતૃનો ખૂણો છે અને કોઈ આ ખૂણો જવાબદાર છે તમારા જીવનની અંદર સ્ટ્રગલ વધારે છે ફળ ઓછું મળે છે તમારા કાર્યો એન્ડ મુમેન્ટ ઉપર રોકાઈ જાય છે તો સમજી લેવાનું નૈઋત્ય ખૂણાની અંદર તમારે દોષ છે ઘરમાં ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમ બગડવાનું પ્રમાણ પણ નૈઋત્ય ખૂણાના હિસાબે થતું હોય છે તો દર્શક મિત્રો નૈઋત્ય ખૂણાની અંદર હંમેશા તમારા પિતૃઓના ફોટા રાખવા જોઈએ ના ફોટા જો નૈઋત્ય દિશાની અંદર રાખવામાં આવે તો પિતૃઓના આશીર્વાદ મળે છે અને પિતૃઓની કૃપાથી ધન કનક સમૃદ્ધિ ધનની પ્રાપ્તિ થાય સંતાનની પ્રાપ્તિ થાય દરેક પ્રકારના સુખ મળી શકે લાભો પણ આપણને ખૂણાથી અવશ્ય પ્રાપ્ત થતા મિત્રો આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી ભવિષ્ય શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ આ વર્ષ તમારું મંગલમય રહેતું જણાશે અને આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો ભગવાન શંકર અને માતા પાર્વતીની આરાધના કરજો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે આજે જેની લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ દર્શક મિત્રો આજે મારી પણ લગ્નની તારીખ છે તો આપ સર્વ દર્શક મિત્રોના આશીર્વાદ મારે જોઈએ છે ખાસ કરીને દર્શક મિત્રો દરેક પ્રકારના કાર્યો તમે સિદ્ધ કરી શકો અને ખાસ આજે ઓસ્ટ્રેલિયા નિવાસી દીપની પણ સગાઈની તારીખ છે તો તેમને પણ ઘણી બધી શુભકામનાઓ

પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો દર્શક મિત્રો તમારે મને રૂબરૂ મળવું છે તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમાધાન મેળવવું છે અમદાવાદ ઓફિસનું સરનામું નોટ અને પેન અને મોબાઈલનો ઓન કરીને આપ નોંધી લેશો આપ મને રૂબરૂ મળી શકો જ્યોતિષ વાસ્તુને લગતી તમામ પ્રકારની સમાધાન મેળવી શકો છો આજના દિવસમાં આટલું જ આવતીકાલે નવા વિષય સાથે નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે દર્શક મિત્રો ખાસ રાજકોટની અંદર જે આ નાના નાના ભૂલકાઓ વગેરેનું જે મૃત્યુ થયું છે એ માટે એક માળા ભગવાનની કરજો એમની આત્માને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આ કાર્યક્રમને અહીં આપણે વિરામ આપીએ જય ગણેશ